ભાજપની અમદાવાદ મહાનગરની આજે મળશે બૃહદ બેઠક પ્રદેશ પ્રમુખ સી આર અધ્યક્ષ સ્થાને યોજાનારી આ બેઠકમાં લોકસભાની આગામી ચૂંટણીને લઈને કાર્યકરો અને હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવશે તો અમદાવાદમાં સમાવિષ્ટ તમામ લોકસભા બેઠકના હોદ્દેદાર અને કાર્યકરોને દરેક બેઠક પર કેવી રીતે વધુ ને વધુ મતદારોને આકર્ષી લીડ મેળવવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે તો બે હજાર ચોવીસ ની લોકસભા ચૂંટણીને લઈ સંગઠનાત્મક કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા કરાશે ભાજપના વિવિધ મોરચાએ લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કરવાના કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવશે સાથે અમદાવાદ મહાનગરની મળનારી બૃહદ બેઠકમાં અમદાવાદના તમામ ધારાસભ્યો કોર્પોરેશનના હોદ્દેદારો શહેર સંગઠનના આગેવાનો વિવિધ મોરચાના હોદ્દેદારો હાજર રહેશે સાંસદ કિરીટભાઈ સોલંકી સાથે વાત કરીએ કિરીટભાઈ તમે જીતા આવ્યા છો લોકસભાની ચૂંટણી પણ આ વખતે કહેવામાં આવ્યું છે કે પાંચ લાખની લેડથી જીતવાનું છે શું લાગે છે પાંચ લાખનો આંકડો મને લાગે છે કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો સવાલ છે આ વખતે પાંચ લાખ કારણ કે છેલ્લા સતત બે ટર્મથી ચાહે બે હજાર ચૌદ હોય કે બે હજાર ઓગણીસ હોય છવ્વીસે છવ્વીસ બેઠક જનતા જનાર્દને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદથી આપેલી છે ત્યારે અત્યારે અમારા યશસ્વી પ્રદેશ અધ્યક્ષનો સંકલ્પ છે કે વધારે તો કોઈ બેઠક આપણે જીતવાના નથી છવ્વીસ જ છે પરંતુ દરેક બેઠક ઓછામાં ઓછી પાંચ લાખની લીડ સાથે જીતવી અને બની શકે તો સામેના જે વિપક્ષનો હોય એના જે ડિપોઝિટ જાય એ પ્રકારની કરવી ને એ નિમિત્તે આજે કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટીની આજે અહીંયા એક બૃહદ બેઠક છે જેમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને ગુજરાતના મૃદુને મક્કમ મુખ્યમંત્રી શ્રી અહીંયા ઉપસ્થિત રહેવાના છે અચ્છા તમે જે કીધું કે એ માર્ગદર્શન આપશે એ પરંતુ પુરુષાર્થ કેટલો કરવો પડશે છવ્વીસ અર્થ કરવો પડશે પરંતુ સૌથી મોટી હું ઉપલબ્ધિ ગણાવું તો છેલ્લા દસ વર્ષમાં મોદી સરકાર દ્વારા જે કાર્યો થયા છે ગરીબો માટેના કાર્યો થયા છે છેવાડાના લોકો માટેના કાર્યો થયા છે અનેકવિધ કાર્યો થયા છે એ કાર્ય એનું ભાથું છે બીજી વાત કરું તો હમણાં જ બાવીસમી તારીખે આપણા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કરકમલો દ્વારા થયા છે અને દેશમાં જે એક વાતાવરણ બની છે કે હા આ સરકાર જે કહે છે એ કરે છે આ સરકાર કહે કે અમે ત્રણસો સિત્તેર હટાવીશું તો હટે છે આ સરકારે કહ્યું કે અમે ભગવાન રામ મંદિર બનાવીશું તો મંદિર બનતું હોય છે એટલે લોકોને ભરોસો છે એટલે સૌથી પહેલાં તો મોદી સરકારની જે ઉપલબ્ધિઓ છે એના થકી અમને મળશે બાકી રહ્યા જે પેજ પ્રમુખની જે વાત છે પેજ જે મેમ્બર્સની વાત છે એમાં પણ અમે વધારો કરીશું અને જે અમારા જ્યાં બૂથોમાં અમે થોડા નબળા છીએ એ બૂથનું કેવી રીતે સશક્તિકરણ કરવું એ અમારા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓએ એમાં ખૂબ જ સંતોષકારક કામ કરેલું છે અચ્છા છેલ્લો સવાલ છવ્વીસ બેઠક છે બે વાર જીતી ચૂકી છે છવ્વીસમાંથી છવ્વીસ હેટ્રિક મારવાની પુરુષાર્થ ચાલી રહ્યો છે કિરીટભાઈને હેટ્રિકનો મોકો મળશે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીમાં કોને ટિકિટ આપવી કોને ઉમેદવાર બનાવવો એ પાર્ટીનું શેરસ નેતૃત્વ નક્કી કરતું હોય છે પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતું હોય છે હા મારી સંપૂર્ણ તૈયારી છે પરંતુ પાર્લામેન્ટરી બોર્ડનો નિર્ણય એ મારા માટે શિરોમાન્ય રહેશે કદાચ કોઈ બીજા ઉમેદવાર આવશે તો પણ એને જીતાડવાની સૌથી વધારે જવાબદારી મારી હશે હસમુખભાઈ પટેલ સાંસદ સાથે સીધી વાત કરીશું હસમુખભાઈ તમે ચૂંટણી લડ્યા ચૂંટણી જીતા પરંતુ હવે ટાર્ગેટ પાંચ લાખની લીડનો છે આ પાંચ લાખનો આંકડો કેવો લાગે છે અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષીએ પાંચ લાખની લીડનો ટાર્ગેટ આપ્યો છે પરંતુ અમારી મારી જે લોકસભા છે અમદાવાદ પૂર્વ લોકસભા એમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોઈ પણ હોય અમારો ટાર્ગેટ પાંચ લાખની પણ છ લાખનો છે ગઈ વખતે પણ અમે ચાર લાખ ચોત્રીસ હજાર પાંચસો વોટથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો આ વખતે અમદાવાદ પૂર્વ લોકસભાના કાર્યકર્તાઓએ હમણાં જ કાર્યાલયના ઉદ્ઘાટનમાં એક નિશ્ચય કર્યો છે કે આ વખતે અમદાવાદ પૂર્વ લોકસભા છ લાખ કરતાં પણ વધુ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર વિજય બનશે અચ્છા લીડ વધારવી તો પુરુષાર્થ પણ વધારવો પડશે આયોજનો વધારવા પડશે રણનીતિ વધારવી પડશે બિલકુલ આપ જોઈ રહ્યા છો કે અત્યારથી જ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયો છે આજે જ અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીનું અમદાવાદ મહાનગરના કાર્યકર્તાઓને માર્ગદર્શન મળવાનું છે છવ્વીસે છવ્વીસ બેઠકોના કાર્યાલયો ખુલી ગયા છે અને કાર્યકર્તાઓ ચૂંટણી લડવાના મૂડમાં આવી ગયા છે એટલે પરિસમની પરાકાષ્ઠા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની વિશેષતા રહી છે હસમુખભાઈ હવે સેન્સ લેવાની પ્રક્રિયા ચાલુ થશે ઉમેદવાર ચાલુ થશે શું લાગે હસમુખ પટેલ ફરી એક વખત ચૂંટણી જંગમાં ઉતરશે જો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ છે એ કોઈ કાર્યકર્તા નક્કી નથી કરતો પાર્ટીની એક ચોક્કસ વ્યવસ્થા છે અને પાર્ટીનું નેતૃત્વ બધા જ પાસાનો વિચાર કરીને ઉમેદવાર નક્કી કરતા હોય છે ઉમેદવાર હોવું ના આવવું એ બહુ મોટી વાત નથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હોવું એક વિચારધારા માટે કામ કરતી પાર્ટીના સંયુક્ત કાર્યકર્તા તરીકે કામ કરવું એ અમારા માટે સૌથી મહત્વની બાબત છે છેલ્લો સવાલ તમારી તૈયારી ખરી એ કાર્યકર્તા તરીકે પાર્ટી જે કોઈ પણ જવાબદારી આપે ચાહે ચૂંટણી લડવાની હોય કે અન્ય કોઈ જવાબદારી હોય એ સ્વીકારવાની મારી પૂરી તૈયારી છે ધારાસભ્ય પાયલબેન કુકરાણી છે તેમની સાથે સીધી વાત કરીએ પાયલબેન પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલનો એક ટાર્ગેટ છે સંકલ્પ છે કે તમામ બેઠક પાંચ લાખની લીડથી જીતવી શું માનો છો પાંચ લાખની લીડ સાહેબે કીધું છે તો કરી બતાવવું પડશે અને એક વાત તો સ્પષ્ટ છે ક્યું ખડેઓ ચક્કર મે કોઈ નહીં હે ટક્કર મે તો એ અમે એ જ લક્ષ્ય જે સાહેબે કીધું છે માનનીય અધ્યક્ષ ગુજરાત રાજ્યના એટલે અમે એવી જ રીતે કાર્ય કરીએ છીએ અને અમે અમને પૂરો વિશ્વાસ છે જે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સેવાક્રિય કામો જનતા સુધી પહોંચે છે એને જનતા સમજે છે અને ખરા અર્થમાં જનતા જોઈ રહી છે અત્યારે જાગૃત છે કે કેવી રીતે કામો લાભો વિકાસના હોય કે યોજના થકી હોય એ જનતા સુધી નીચે રૂટ સુધી પહોંચે છે એ બસ વિશ્વાસ છે મને ધારાસભ્યોને એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે જેટલા મતથી જીતા છો એના કરતાં ડબલ મત પણ લોકસભામાં અપાવવાના છે એકચ્યુલી હું એવું માનું છું કે જેવી રીતે સાહેબે અત્યારે નિર્ણય કર્યો છે કે પાંચ લાખથી વધુ અને મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર અને જનતા ઉપર કે ભાઈ લીડનું તો સવાલ જ નથી કારણ કે એ લોકો અત્યારે જોઈ રહ્યા છે કેવી રીતે કામો થઈ રહ્યા છે કંઈક બી માધ્યમો એજ્યુકેશન હોય કે ગરીબના માધ્યમથી મહિલા લક્ષી હોય યુવાનોને રોજગાર અપાવવાનું હોય ઘણા બધા કાર્યક્રમો તો અમે અમારા વિસ્તારમાં કર્યા છે ગુજરાત સરકારે કર્યા છે અને સતત એવા પ્રયાસો થઈ રહ્યા છે કે જેના થકી જનતા અને કાર્યકર એટલે બંને મળીને મને લાગે છે કે લીડનો તો સવાલ જ નથી અચ્છા બેન છેલ્લો સવાલ મોદીની ગેરંટી અને રામનો નારો કેટલો ફળદાયી રહેશે આ વખતે અમે જોયું છે કે કેવી રીતે ભારત વર્ષના હિન્દુ એકત્રિત થઈને એક જે તાકાત બતાવી છે રામ રાજ કેવું હશે એ બાવીસ જાન્યુઆરીએ મેં જોયું આખા ભારતમાં એક એક ગલીમાં જેવી રીતે ઉત્સાહપૂર્વક લોકો જુસ્સામાં ઉત્સાહ મનાવતા હતા કેવી રીતે રામ રાજ્યમાં જ્યારે રામલલ્લા આજથી હજારો વર્ષ પહેલાં અયોધ્યામાં વનવાસ પછી ગયા હશે તો કેવી રીતે એનું આયોજન હશે એ જ આપણે નાનું એક દૃશ્ય આપણે અહીંયા જોયું હતું એ અલગ જ વાતાવરણ હતું અને આઈ થિંક એના માટે ઘણા બલિદાન થયા છે ઘણા પરિવારોએ સંઘર્ષ કર્યું છે તો એ એક અલગ જ ફિલિંગ છે અને હું જનતાને આપના માધ્યમથી એ બી કહીશ કે રામ નામની જૂત જે આપના હૃદયમાં અત્યારે જગી છે એને આપ બરકરાર રાખો અને વિકસિત ભારતમાં આપણે કેવી રીતે યોગદાન આપી શકીએ એમાં આપ બધા જોડાવો